જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાએ જણાવ્યું હતું કે આયુષ્યમાન યોજના અંતર્ગત આ ગામમાં તેમજ અન્ય જગ્યાએ આ હોસ્પિટલે યોજેલા કેમ્પની સઘન તપાસ થશે અને તંત્ર સ્થાનિકોને સાથે રાખીને એના મૂળ સુધી જવાનું છે. ભવિંતલ સર ઝેડએસટીવી મૈસાણા સેવા યોજના અંતર્ગત નોટિસ આપવામાં આવી છે કેમ આપવામાં આવી અને નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હોસ્પિટલો વારંવાર આવી ભૂલ કરે છે. શું ભૂલ છે આપ સર્વેને જણાવું કે પીએમ જેમાં યોજના છે એક સરકારશ્રીની એવી સરસ યોજના છે કે જેની અંદર લાભાર્થીઓને ફક્ત એને આઉટર પોકેટ એક્સપેન્ડિચર એટલે ઘરનો કોઈ ખર્ચ ના કરવા એ માટેની યોજના છે અને એમાં જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ એનું એક મોનિટરિંગ અને સઘન સિસ્ટમ છે હવે આ પૈકી અમુક હોસ્પિટલો એવી છે કે જે વારે વારે નાની મોટી ભૂલો કરતી હોય અને જાણી જોઈને ભૂલો કરતી હોય તો રૂટીન સિસ્ટમમાં છેલ્લા ત્રણ મહિનાની અંદર અમારી પાસે ઘણી બધી લેખિતમાં પણ ફરિયાદ આવે અને ઘણા દર્દીઓ ટેલિફોનિક પણ અમને ફરિયાદ કરતા હોય અને અમારા વિઝિટમાં પણ અને સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપનીની પણ વિઝિટમાં ઘણી બધી ફરિયાદો અને ઘણી બધી લેકણીઝ જોવા મળી અને સતત ગયા વર્ષે પણ અમે સારી એવી અમે નોટિસ આપેલી અને આપ સૌ વિધિત છે એ પ્રમાણે ઘણી બધી હોસ્પિટલને અમે પેનલ્ટી પણ કરેલી છે એમાં પેનલ્ટીમાં અમારી કક્ષાએ જિલ્લા કક્ષાએ માન્ય કલેક્ટરશ્રીના પાવર્સ છે અને રાજ્ય કક્ષાએ બીજો ને ત્રીજો ગુનો થાય તો રાજ્ય કક્ષાએના પાવર્સ છે સંકુચ હોસ્પિટલ નૂતન જનરલ હોસ્પિટલ અને ભાગ્યદેવ હોસ્પિટલ અને લાયન્સ જનરલ હોસ્પિટલ વારંવાર કરે છે પ્રકારની કરે છે અમુક હોસ્પિટલોમાં મલ્ટી ની અંદર ઘણી બધી સારવારો મળતી હોય અને ઘણા બધા લાભાર્થી જતા હોય આ બધી જ હોસ્પિટલની અંદર જ્યારે પણ લાભાર્થીને પીએમજી વાય કાર્ડ હોય એટલે એનો અર્થ એવો હતો કે આ કેશલેસ સારવાર છે દર્દીને કિસ્સાનો એક પણ પૈસો એને ખર્ચવાની એમાં કોઈ જરૂરિયાત જ ઊભી નથી થતી જ્યારે કોઈ પણ દર્દી બતાવે કે મારી પાસે મા કાર્ડ છે એટલે એની તમામે તમામ પ્રકારની સારવાર સરકાર શ્રીના ખર્ચે મફત થવી જોઈએ આ એક પાંચ લાખ અત્યારે હાલમાં દસ લાખનું એ છે ને કહેવાય કેશલેસ કાર્ડ છે એ એનો એક જાતનો એનો કોરો ચેક છે પરંતુ આ બધી હોસ્પિટલોમાં ઘણી બધી ફરિયાદો એવી મળી છે કે જેમાં દર્દીઓ પાસે પૈસા લેવામાં આવે અને સાથે સાથે દર્દીઓને ઘણી બધી હેરાનગતિ પણ થાય છે અમુક હોસ્પિટલોમાં દર્દીઓની જે ફરિયાદો આવી છે એ પ્રમાણે જ્યારે પણ લાભાર્થી જાય ત્યારે દર્દીઓને અમુક વખતે સમયની બાબતમાં અમુક બાબતોમાં જ્યારે દર્દી જાય ત્યારે કે અમારી પાસે આ પેકેજ નથી તમારે આ સારવાર માટે તમારે આ પ્રમાણની વ્યવસ્થામાં તમારે આવવું પડશે અને સાથે સાથે જે દર્દીઓ જે છે એને લેબોરેટરીના ચાર્જિસ પેટે કે કોઈપણ વધારાના ચાર્જિસ પેટે એને પૈસા ચૂકવવા પડે છે જે એના ખિસ્સાના પૈસા જાય છે અમારા ધ્યાન આવે તમામે તમામના પૈસા મેં લાભાર્થીના તો ચૂકવી દે ચૂકવાડી દીધા હોસ્પિટલો આપી દીધા ફક્ત ને ફક્ત એક સંકુજ હોસ્પિટલ છે કે જેમાં એક ખેડાનું લાભાર્થી છે એના હજી પણ એમને પૈસા ચૂકવ્યા નથી કારણ કે એ લાભાર્થીને ઓલરેડી કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હતી અને લગભગ અમે આવતીકાલ કે પરમ દિવસ એના પૈસા પણ એની પાસે ચૂકવાઈ દઈશું અને બાકીની વાત રહી પેનલ્ટીની મને કલેક્ટરશ્રીએ મંજૂરી આપી દીધી છે અને અમારી જે ડિસ્ટ્રિક્ટ ગ્રીવન્સ રિડલ જે સિસ્ટમની જે અમારી મિટિંગ હોય મારા અધ્યક્ષાની મિટિંગ થઈ ગઈ કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને થઈ ગઈ અને હવે આગામી મિટિંગમાં અમે નિર્ણય લઈ અને બાકીનું જે રાજ્યકક્ષાના જે નિર્ણય કરવાના થાય રાજ્યકક્ષાએ મોકલીશું અમારે